કમરમાં કોઈ ખરેખરના મોટા પ્રોબ્લેમ હોય તો નહીં કરવા જોઈએ. હા પછી ખભાની અંદર કે અપર બેકમાં પણ પ્રોબ્લેમ હોય તો અડધે સુધી જઈ શકે છે વ્યક્તિ, ખાસ કરીને પ્રેગ્નન્સીમાં ના થાય, સ્ત્રીઓની બાબતમાં જો વાત કરીએ, પીરિયડ્સમાં હોય તો ના થાય, અને પુરુષોની તો છૂટ છે, પણ જમ્યા પછી ક્યારેય ના થાય. આસન અંગૂઠા પકડાઈને પણ દાઢી ગળે અડાડવાની છે, દાઢી ગળે અડાડીને 20 ઊંડા શ્વાસ લેવાના છે. દાઢી ગળે અડાડીને 20 ઊંડા શ્વાસ લઈએ તો આંખોમાં એટલી બધી ઉર્જા આવી જાય છે, આંખો તો તરત લાલ થઈ જાય છે. એટલે એનો મતલબ કે આખા અર્ધ ગોળાર્ધમાં ભરપૂર ઉર્જા આવી ગઈ છે. એક મહિનાની અંદર, વધારે નહીં, એક મહિનામાં જુઓ બાળકોની હાઈટ કેટલી વધે છે. પછી ઊભા ઊભા કરવાના બીજા આસનોમાં, સ્કૂલમાં જે શિક્ષા માટે મુર્ગો બનાવતા હતા, મુર્ગો બનવાની અંદર એક સાયન્સ છે. પહેલા તો નીચે નમવાનું, નીચે નમીને બે હાથ અહીંથી કાઢીને કાન પકડવાના, પછી થોડા નીચે બેસવાનું, થાપો નહીં અડાડવાનું, પણ અહીંયા અને અહીંયા એમ નાખ્યા પછી, હાથ અહીં નાખ્યા પછી અહીં નહીં, તો અહીંયા ત્રણ શક્તિ કેન્દ્રો છે, અહીંયા ત્રણ શક્તિ કેન્દ્રો છે, આ ત્રણ અને આ ત્રણ, છ, આ ત્રણ ને આ ત્રણ, છ, ઘૂંટણની નીચે પાછળ ત્રણ અને આ ત્રણ, એટલે અહીંના છ, અહીંના છ, છ ચોક 24 અને આ બે, એક સાથે 26 શક્તિ કેન્દ્રો દબાય છે. એક ફક્ત આ એક જ આસન એવું છે